नमस्कार, हूं છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાજ્યના સમાચારો સાથે. સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભા ચૂંટણીમાં સક્રિય થાય તેવી શક્યતા છે. રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષની વજુભાઈ વાળાના નિવાસસ્થાને સૂચક બેઠક મળ્યા બાદ આ અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે. गुजरात विधानसभा चूंटणी वळघम वागी रह्या छे त्यारे राहुल गांधी 5 सप्टेम्बर रोज एक दिवस माटे गुजरात नी मुलाकाते आवशे. गुजरात प्रवास दरमियान राहुल गांधी पार्टी कार्यकर्ताओ साथे तेमज राज्यना नेताओ साथे बैठक योजशे. तेमज गुजरात में चूंटणी केम्पेनना श्री गणेश पण करी शके छे. અમદાવાદમાં કોંગ્રેસના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલનું કાર્યકરોએ સંબોધન કર્યું. ગાંધીજીના ગુજરાતમાં કોંગ્રેસની સત્તા લાવવાનો ગોલ્ડન ચાન્સ છે. જેને કોંગ્રેસ છોડી દેવું હોય તે છોડી દે અને તેને જવા દો. ભૂતકાળમાં પણ રાજાઓ અંગ્રેજો સાથે જોડાઈ ગયા હતા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ઈડીનો ઉપયોગ ચૂંટણી સમયે કરશે, એનાથી ગભરાવાની જરૂર નથી. દ્વારકાથી નીકળેલી કોંગ્રેસની માલધારી સેલે કાઢેલી ન્યાય યાત્રાનું બનાસકાંઠામાં સમાપન થયું. થરાવાળી નાથ ભગવાનના ધામમાં ન્યાય યાત્રાનું આ સમાપન થયું છે. કોંગ્રેસ આગેવાનો અને ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર તેઓએ કર્યા. ગુજરાત અને કેન્દ્ર સરકાર માલધારીઓની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપો કર્યા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગરના નીલમબાગ પેલેસ પહોંચ્યા. અરવિંદ કેજરીવાલે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી. ભાવનગરના યુવરાજની અરવિંદ કેજરીવાલ સાથેની મીટિંગને લઈને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં યુવાનો સાથે શિક્ષણ અને રોજગારી મામલે સંવાદ કર્યો. કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું. અરવિંદ કેજરીવાલે ભાજપના કાન સાફ કર્યા અને 16 વર્ષથી પોલીસના પગાર વધારવાની માંગ હતી, એ માંગ રાતોરાત પૂરી કરવામાં આવી. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ખૂબ જ ગભરાયેલું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જલ્દી જ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને હટાવવામાં આવશે. શું ભાજપ આટલું ડરી ગયું છે? તો વિધાનસભાની ચૂંટણીના વળગમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ પક્ષના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો સાથે 1-to-1 બેઠક કરી અને તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારમાં રહેલા જટિલ પ્રશ્નો, ડ્રગ દારૂ સહિત મોંઘવારી મુદ્દે સરકારને કેવી રીતે ઘેરવી તે મામલે રણનીતિ તૈયાર કરી છે. ડભોઈમાં મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. તારીખ 21-28 ઓગસ્ટ તેમજ 4-11 સપ્ટેમ્બરે મતદાર યાદી સુધારણા હાથ ધરાશે. પ્રાથમિક શાળામાં સવારે 10-5 દરમિયાન રવિવારના દિવસે મતદાર યાદીમાં સુધારા ફોર્મ ભરી શકાશે. સાથોસાથ નવા નામની નોંધણી પણ કરી શકાશે. મેઘરજના રામગઢી પ્રાથમિક શાળામાં નશાખોર શિક્ષક અંગે જીએસટીવીએ દર્શાવેલા અહેવાલનો પડઘો પડ્યો છે અને આ નશાખોર શિક્ષકને શાળામાંથી હટાવવાનો નિર્ણય જિલ્લા શિક્ષણ વિભાગે કર્યો છે. આ અંગે મેઘરજ ટીપીઓએ માહિતી આપી હતી. હાલ આ શિક્ષક તાલુકા શિક્ષણ કચેરીમાં કામ કરશે. ડભોઈ તાલુકામાં વીજપોલ પર જંગલી વેલોનું સામ્રાજ્ય વધી રહ્યું છે. ડભોઈ તાલુકાના 118 ગામોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જોકે વીજપોલ પર જંગલી વેલોના કારણે વારંવાર વીજકાપ થતો હોય છે. વિવર્સનો દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મોરચો સામે આવ્યો છે. સાયણમાં છેલ્લા 6 દિવસથી ડેલાર્ડ ફીડર બંધ હોવાથી વીવર્સને હાલાકી પડી રહી છે. ડેલાર્ડ ફીડરની કેપેસિટી કરતા વધારે પાવર રિલીઝ કરતા કિમથી ડેલાર્ડ આવતો કેબલમાં ફોલ્ટ આવવાથી અનેક વીવર્સની ફેક્ટરીઓ પર અસર પહોંચી છે. ડીજીવીસીએલની કામગીરીના કારણે અનેક ફેક્ટરીઓ પણ બંધ થઈ ગઈ છે, જેથી હજારો કારીગરો પર તેની અસર જોવા મળી છે. તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝને પણ કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
સુરતના કિમથી ડેલાડ વચ્ચે વીજ કંપનીના કેબલમાં આવેલી સમસ્યાના કારણે અનેક લૂમ્સની ફેક્ટરીઓ છેલ્લા 54 કલાકથી બંધ છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીઓ અને જેટકો વચ્ચે ચાલી રહેલી કેબલની કામગીરીના કારણે કેબલમાં સમસ્યા આવી હતી, જેથી કારીગરોએ પાણી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો છે। સતત 54 કલાકથી બંધ પડેલા ફીડરના કારણે વીવર્સને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, જેથી મોટી સંખ્યામાં વીવર્સ દક્ષિણ ગુજરાત વીજ કંપની પર પહોંચ્યા હતા અને ભારે હોબાળો કર્યો। આ સાથે જ સુરત ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ સાંજ સુધીમાં ફીડર ચાલુ ન થાય તો ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત રાજ્ય તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ 3 ના કર્મચારીઓ ગ્રેડ પે ને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાજ્યની 286 આઈટીઆઈના 10,000થી વધુ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કરીને વિરોધ વ્યક્ત કર્યો, તો ભાવનગરની 11 આઈટીઆઈના 600 જેટલા કર્મચારીઓ પણ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા। માંગણી ન સંતોષાય તો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અને આ સાથે જ આ મુદ્દે દિલ્હીના સીએમ કેજરીવાલને પત્ર લખ્યો અને ગુજરાતની વાસ્તવિકતા વ્યક્ત કરી। કેશોદ આઈટીઆઈના વર્ગ 3ના કર્મચારીએ આઈટીઆઈ સંકુલમાં હાજરી આપી પોતાની બે પડતર માંગોને લઈને એક દિવસના ઉપવાસ શરૂ કર્યા, જેમાં 2800 ગ્રેડ પે વધારી 4,600 કરવામાં આવે। જ્યારે વર્ષ 1માં ભરતી થયેલા કર્મચારીઓનો 2 વર્ષનો ફિક્સ પગારને ફૂલ પગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ। જો કર્મચારીની માંગ સ્વીકારવામાં નહીં આવે તો 10 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। તો હવે વન વિભાગના કર્મચારીઓએ પણ પડતર માંગણીઓના મુદ્દે હડતાલનું એલાન કર્યું છે। આ અંગે ભરૂચના 500 જેટલા વન કર્મચારીઓએ નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર પાઠવ્યું છે। વર્ષો જૂની પગાર સિસ્ટમ, બઢતી, ભરતી સહિતની પડતર માંગણીઓના મુદ્દે 29મીથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે। અમરેલી, ધારી, ગીર પૂર્વના 150 જેટલા વન કર્મચારીઓએ ગ્રેડ પે ના મુદ્દે ધારી ડીસીએફને આવેદનપત્ર આપ્યું। ગ્રેડ પે, રજા પગાર અને ભરતી અને બઢતી રેશિયોની વન વિભાગના કર્મચારીઓની માંગ છે। અરવલ્લી જિલ્લામાં આશા વર્કરો પોતાની માંગોને લઈને મેદાનમાં ઉતરી છે। મોડાસાના દેવરાજ મંદિર પર મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકા સોલંકીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં જિલ્લાભરની આશા વર્કર મહિલાઓએ શોષણ થતું હોવાનો આક્ષેપ કર્યો। બેઠકમાં આશા વર્કર અને ફેસિલિટેટર્સે લઘુત્તમ વેતન ચૂકવવાની માંગ કરી હતી। દેવભૂમિ દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ કે વાત્સલ્ય કાર્ડ પર સારવાર ન મળતી હોવાનો ખુલાસો થયો છે। દ્વારકામાં ખંભાળિયા સિવિલ હોસ્પિટલ તથા દ્વારકા સિવિલ હોસ્પિટલમાં જ ડાયાલિસિસની સારવાર આપવામાં આવે છે, ત્યારે દ્વારકા સિવિલમાં હાલમાં ડાયાલિસિસના 20થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ છેલ્લા 5 થી 6 મહિનાથી સિવિલમાં આરોગ્યલક્ષી કાર્ડ પર કોઈ સહાય ન મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। રાજસ્થાનના જાલોરમાં થોડા સમય પહેલા અનુસૂચિત જનજાતિના બાળકને શિક્ષકે માર મારતા તેનું મોત થયું હતું, તે મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી પાસે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કલેક્ટર મીટિંગમાં વ્યસ્ત હોવાથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મળી શક્યા ન હતા, જેથી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો, જે મામલે પોલીસે 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વકીલો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। મેહુલ બોગરાના હુમલાના કેસમાં રાજ્યભરના વકીલ મંડળ એક જૂથ થયા હોય તેવામાં સાવલી વકીલ મંડળ પણ એક જૂથ થયું છે। વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મોરબીના જેતપરમાં યુવાન પર થયેલા હુમલાના મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિત 500થી વધુ ગ્રામજનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું। રાજેશ પટેલ પર હુમલો કરનાર 8 શખ્સો સામે કડક પગલાની માંગ કરાઈ છે। સુરતમાં ટ્રાફિક ડીસીપીનો સપાટો જોવા મળ્યો છે। એકી સાથે 37 ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કરાયા છે। વાહન ચાલકો સાથે ગેરવર્તણૂક અને ગેરહાજર રહેવા બદલ આ કાર્યવાહી કરાઈ છે। એકી સાથે 37 ટીઆરબી જવાનોના નામ માનદ સેવામાંથી કમી થયા છે। મહત્વનું છે કે લસકાણા બાદ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મોટી કાર્યવાહી કરી છે।
સુરતના માંગરોળના કોસંબા હાઈવે પર સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થાને લઈ જતી ટ્રક ઝડપાઈ. કોસંબા સાવા પાટિયા પાસે ટ્રકમાંથી 390 ચોખાના કટ્ટા મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું. ચોખાનો જથ્થો વાંકલ ગામના જય જલારામ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી ભર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ ભંડારી વાડમાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા. દબાણ વિભાગ દ્વારા પોલીસ કાફલા સાથે મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા હતા અને તમામ જે મોટા દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં એક્સરે મશીન બંધ હોવાના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં એક્સરે માટે દર્દીઓને લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે. સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નાના ડિજિટલ એક્સરે મશીનો શરૂ કરવા